चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित। चलो जो ये बताए ते चौपड़ी स्वापो थी खोलो तो गणित नी स्वापो थी खोलो बता। अरे अरे समझो ने तो ज मजा आवशे बराबर ने। चलो बधाए સાપોથી ખોલી હશે બરાબર, અને હવે હાથમાં પેન્સિલ લઈ લો। ચાલો પેન્સિલ રબર કંપાસ પાસે લઈ લીધો। હવે આપણે જોઈએ સ્વા ખોલો બધાએ। સ્વામાં પેજ નંબર 63 पेज नंबर अपने प्रश्न नंबर 11 સુધી તો કર્યા હતા। ચાલો ગૃહ કાર્ય કરીએ બાકી છે। જો ગૃહ કાર્યમાં કીધું ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો। ચિત્ર આખું કોનું છે? બગીચાનું ને એમ। જો હું છે આપણે જોઈએ પહેલા। જો બસ સ્ટોપ છે, બાગ છે, માર્કેટ છે, મંદિર, શાળા, રમતનું મેદાન અને ભોલુનું ઘર, એટલી વસ્તુ ચિત્રમાં આપેલી છે। એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। સમજાય છે? ચિત્ર ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે, પડે છે ને ખબર? ચાલો આપણે વાંચીએ પેલો પ્રશ્ન। બાગની સૌથી નજીક શું છે? તો જો બાગ છે, બસ સ્ટોપે છે, માર્કેટે છે, પણ દેખાય જો બસ સ્ટોપ ને બાગ, બાગ વચ્ચે ઓછું અંતર છે, આ બે વચ્ચે વધારે અંતર છે, તો શું થાય? બસ સ્ટોપ શું આવશે? બસ સ્ટોપ પર ખરું અને અ કરી બસ સ્ટોપ, બરાબર ને? આમ લખી દો। પછી બીજો સવાલ, ભોલુના ઘરની સૌથી નજીક શું છે? તો જોઈએ આ ભોલીનું ઘર, ભોલુના ઘરની સૌથી નજીક જો માર્કેટે દૂર પડી જાય, શાળાએ દૂર પડી જાય, શું આવે? તો બાગ, શું આવે? બાગ, તો અહીંયા આવશે બ બાગ। મંદિરની સૌથી દૂર શું છે? આ મંદિર, બરાબર ને? મંદિરની બાજુમાં શાળા છે, માર્કેટે બાજુમાં છે, દૂર શું થાય? ભોલુનું ઘર, તો અહીં શું આવશે? ભોલુનું ઘર, શું આવશે? પછી જો રમતના મેદાનથી સૌથી દૂર શું છે? તો રમતનું મેદાન મંદિર નજીક થાય, શાળાએ નજીક થાય, દૂર શું થાય? રમતના મેદાનને બસ સ્ટોપ, શું દૂર થાય? બસ સ્ટોપ, તો બસ સ્ટોપ પર ખરું ક બસ સ્ટોપ। પછી માર્કેટ કોની કોની વચ્ચે છે? તો માર્કેટ જો શાળા, ચિત્રમાં જોવાનું શાળા મંદિરની વચ્ચે છે? નહીં, શાળા મંદિર સાઈડમાં છે માર્કેટે। પછી બસ સ્ટોપ અને બાગની વચ્ચે છે? તો ના, બસ સ્ટોપ અને બાગની વચ્ચે પણ નથી, બંને સાઈડ પર આ સાઈડ। તો બાગ અને મંદિરની વચ્ચે છે? તો હા, બાગ અને મંદિરની વચ્ચે છે, તો આમાં શું આવશે? બાગ અને મંદિર, પડી ખબર કે ન પડી? સમજાયું ને? જો બીજો પ્રશ્ન એમ જ છે, નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નના જવાબ લખો। જો મંદિર, સોનુનું ઘર, હું આપેલું છે બાગ, શાળા, કોલેજ, સર્ચ, સર્ચ રોડ ને દવાખાનું, સર્ચ એટલે મસ્જિદ આવે ને, એ સર્ચ કહેવાય, બરાબર ને? જો પેલું કોલેજ, કોલેજ સોનુના ઘરની કઈ બાજુ છે? તો કોલેજ, આ સોનુનું ઘર કઈ બાજુ થાય? સામેની બાજુ થાય, થાય કે નહીં? તો અહીંયા સામેની બાજુ અ લખી લખવાનું, સામેની। બીજો સવાલ, શાળાની સૌથી નજીક શું છે? તો જો આમાં ચિત્રમાં ગોતી, શાળાની સૌથી નજીક શું છે? તો કોલેજ છે, તો કોલેજ ઉપર ખરું,
जो त्रण ऑप्शन आप्या सोनू घर दूर थाय मंदिर पण दूर थाय एटले कॉलेज तो शू आवशे क कॉलेज पछी छे सर्च थी सौथी दूर शू छे आ सर्च बराबर सर्च नी नजीक दवाखानु छे मंदिर पण एनी नजीक ज छे तो दूर शू छे शाळा शू दूर छे शाळा दूर छे ने तो अहीं खरू बराबर त्रीजो मंदिर नी सामे नी बाजु शू नथी तो मंदिर मंदिर नी सामे सर्च दवाखानु सामे नी बाजु शू नथी तो ऑप्शन आवशे बाग बाग क्या छे अहीं बाजु ऊपर छे ने देखाय छे ने बधाने अने व्यवस्थित समझोशो मने बराबर आगळ जोईए सर्च कोनी कोनी वच्चे छे सर्च जो पेलू छे सोनू नु घर अने बाग तो अहीं सोनू नु घर अने बाग बंने साइड पर रही गया ई आवे नहीं पछी छे शाळा अने कॉलेज शुं छे शाळा अने कॉलेज तो जो शाळा अने कॉलेज शाळा अहीं कॉलेज अहीं ई पण साइड पर रही गयुं कॉलेज अने दवाखानु तो दवाखानु अने कॉलेज नी वच्चे सर्च छे तो शू आवशे कॉलेज अने दवाखानु त्यार पछी छे सोनू ना घर थी बहार निकली जमणी बाजू आगळ वधे तो जमणी बाजू वळता शू आवशे जो सोनू नु घर અહીંયાથી આપણે એન્ટર થઈ તો જમણી બાજુ શું છે મંદિર અને ડાબી બાજુ બાગ તો જમણી બાજુ શું આવશે મંદિર શાળા ન આવે કારણ કે શાળા નીચેની સર્ચ નીચે એટલે શું આવશે મંદિર પડે છે ખબર આગળ જોઈએ સાતમું સોનુના ઘરથી બહાર નીકળી ડાબી બાજુ થોડા આગળ વધી તરત જ ડાબી બાજુ વળતા શું આવશે જો સોનુના ઘરથી બહાર નીકળવાનું ડાબી બાજુ વળવાનું ડાબી બાજુના હાથ ઉપર શું આવશે તો શું છે બાગ શું છે બાગ ચાલો બાકી રહી ગયું એ લખી નાખો ચાલો હવે બધાને લખાઈ જ ગયું હશે બરાબર ને લખાઈ ગયું ને આગળ જોઈએ પ્રશ્ન ત્રણ ઉપરથી જોઈને દેડકો સૌથી ટૂંકો રસ્તો શોધી આપો અને ખોરાક સુધી પહોંચાડો જો આ ચિત્ર શાક ખોરાક છે દેડકાને ટૂંકો રસ્તો આપી ખોરાક સુધી પહોંચાડવાનો છે તો ચાલો મારી સાથે સાથે દેડકાથી ટૂંકો રસ્તો ચાલુ કરો દોરવાનો જો ડેડકો આ રસ્તા ઉપર આવશે એટલે ઝડપથી પહોંચી જશે પડે છે ખબર ચાલો તમે બધા દોરી લો ટૂંકો રસ્તો દેખાય છે ને બધાને રસ્તો દોર્યો એ તમે મારી સાથે સાથે દોર્યો ચાલો દોરાઈ ગયો હશે બરાબર ને હવે બધાને આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર હરેશ પરેશ અને નરેશ બિંદુ એથી ચાલવાનું ચાલુ કરે છે
त्रणेय अलग अलग रस्तो पसंद करे छे। बिंदु बी सुधी पहोंचवामां कोनुं अंतर सौथी वधारे ने कोनुं अंतर सौथी ओछुं थाय। तो जो आ चित्र हरेश नरेश परेश त्रणेय बिंदु एथी चालू करे छे तो कोनुं अंतर वधारे ने कोनुं अंतर ओछुं थाय ते जोवानुं छे आपणे, बराबर। तो जोईए अने बे बिंदु आपेला छे ए अने बी, बराबर। चलो जोईए तो जो हरेश अहींथी वात चालू करे तो अहींथी एटलू चालीने आवू पड़े वधारे, बराबर। परेश सॉरी नरेश अहींथी चालू करे आम आम भागे अने परेश तो अहींथी सीधो ज, बराबर। तो कोनुं अंतर सौथी वधारे छे तो शुं लखीशुं, हरेशनुं अंतर सौथी वधारे छे। कोनुं अंतर सौथी ओछुं छे तो कोनुं अंतर सौथी ओछुं छे जो तो कोनु अंतर ओछू छे मने क्यो तो कोण आवशे नरेश तो अहीं सीधो ज अहींथी आम आने बहु मोटू अंतर काट्यू आने मोटू काट्यू आने तो अहींथी सीधो ज, बराबर। तो कोनु ओछू छे नरेश नु अंतर सौथी ओछू छे, बराबर। पड़ी खबर बताने एक बार जोई लईए आपणे, कोई प्रश्न बाकी न थई जातो ने। चलो आ लखवान बाकी हो पहला लखी लो। चलो बधाने लखाई गयो हशे, बराबर। जो प्रश्न नंबर चार थयो, त्रण थई गयो, विडियो स्टॉप करता करता लखता जाजो। न लखाय तो टेन्शन नहीं लेता, होमवर्क मोकलीश त्यारे साथे एना फोटा पण मोकलीश, ओके। चलो जो प्रश्न बे थई गयो, बधुं थई गयुं छे, आपणे एक नजर फेरवी लईए, बराबर। चलो जोईए हवे थई गयो ने बधुं। हवे जो चेप्टर नंबर छ आवशे भंगार वेचनार, पण जो ए तमने घरे आवडशे ने तो ज आवडशे आ चेप्टर, नकर आ चेप्टर आवडशे नहीं। नेक्स्ट पीरियडमां आपणे चेप्टर नंबर छ पहेला चोपड़ीमांथी बेसिक समझी लईशुं, पछी दर वखतनी जेम आपणे સાપુતીમાં જેમ કરીએ એમ કરવાનું છે, બરાબર ને। સાપુતીમાં આપણે વિસ્તૃત માહિતી મેળવીએ છીએ બધા ચેપ્ટરમાં, તો આ ચેપ્ટરમાં પણ આપણે એમ જ કરીશું। સાપુતીમાં આપણે વિસ્તૃત માહિતી મેળવી લઈશું, ચોપડીમાં કાલે આવતીકાલે ચોપડીમાં ખાલી બેઝિક માહિતી જ મેળવવાની છે, બીજું કાંઈ ચોપડીમાં જોવાનું નથી। જેમ ડીપમાં જશું એ બધું સ્વામાં આવશે જ, એટલે સ્વામાં આપણે જોવાનું છે, ઓકે વિદ્યાર્થી મિત્રો। અને જો સરસ સારા અક્ષરે લખજો, ગમે એવી સ્વા લખેલી હશે જેવા તેવા અક્ષર હશે તો સ્વા હું અહીંયા જમા કરી લઈશ અને નવી સ્વાપોથી લેવડાવીશ, અને નવી સ્વાપોથીમાં સરસ રીતે પાછું અહીંયા મારી પાસે બેહાડીને હું લખાવીશ, ઓકે ને, પડી ખબર। હા, એટલે આ રીતના કરવાનું છે, ગમે તેમ સ્વાપોથી ચિતરવાની નથી, ગમે તેમ બગાડવાની નથી। કલર પૂરવાનું કહું ત્યાં વ્યવસ્થિત જ કલર પૂરવાનો છે, કલર બહાર જવો જોઈએ નહીં, ઓકે વિદ્યાર્થી મિત્રો। સમજાણું ને બધું કે નહીં, સમજાઈ ગયું? ચાલો, થેન્ક યુ, બાય બાય।